અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા બની છે તોફાની. સીએએ અને એનઆરસીનો વિરોધ કરતા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે રકઝક થતા સભાને કરાય છે બરખાસ્ત. શાસક પક્ષના સભ્યોએ બેનર સાથે કર્યા છે સૂત્રોચ્ચાર, તો કોંગ્રેસ સભ્યો ભાજપના સભ્યોના કાગળો ફાડ્યા હતા. સભામાં હાજરી આપવા માટે જેલવાસ ભોગવતા દાણી લીમડાના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ 5 કલાક માટે જામીન પર મુક્ત થયો હતો. સીએએ અને એનઆરસીનો રાષ્ટ્રવ્યાપી બંધ સાથે આજે દેશભરમાં થઈ રહ્યો છે વિરોધ. અમદાવાદના રખિયાલના મોરારજી ચોકમાં પણ મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ સીએએ અને એનઆરસીનો વિરોધ કર્યો. બેનરો, પ્લેકાર્ડ અને ત્રિરંગા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન યોજાયું. અંદાજે 3-4 હજાર જેટલી મહિલાઓ વિશાળ મેદાનમાં એકત્ર થયેલી હોવાથી શાહીનબાગ જેવા દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદના એ શ્રીધરન બિલ્ડર્સને ત્યાં આયકર વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 20 લોકર અને વિવિધ દસ્તાવેજો મળી આવ્યા. રેડ દરમિયાન 3 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, કે જેમાં ચિરાગ ચોટલિયા પાસેથી 1 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા. રેડ દરમિયાન બાથરૂમમાં છુપાવીને રાખેલી લોકરની ચાવી અને જવેરાત પણ કબજે કરાયા. રાજકોટના થેપચડા ગામે 30 વર્ષથી ચાલતા જમીન વિવાદમાં પ્રૌઢની હત્યા કરવામાં આવી તો 2 લોકોને પહોંચી ઈજા. અને આ ઘટના સામે આવી ત્યારે પોલીસની હાજરીમાં જ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની ઘટના ઘટી છે. જોકે આ ઘટના બાદ પોલીસે 12 લોકોની કરી અટકાયત, જેમાં 8 પુરુષ 4 મહિલાઓનો સમાવેશ છે. રાજકોટમાં યુવતીએ કરી યુવકની ધોલાય, જ્યાં રાજકોટના કોટેજા ચોકમાં બની ઘટના. યુવકે છેડતી કરી હોવાનો યુવતીનો આક્ષેપ. છોડતીના આરોપસર યુવતીએ યુવકની ધોલાય કરી નાખી. જાહેરમાં આ ઘટના બનતા લોકોના ટોળા ઉમટ્યા. સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ. વડોદરામાં યુવતીની અપંગતા દૂર કરવાનું કહી પૈસા પડાવનાર બોગસ ડોક્ટરની રાવપુરા પોલીસે કરી ધરપકડ. માત્ર 5 ધોરણ સુધી ભણેલો આ ઝોલા છાપ ડોક્ટર હાડવેદું કરવાના બહાને લોકો પાસેથી અત્યાર સુધી 1 લાખ રૂપિયા પડાવી ચૂક્યો છે. પોલીસે આ બોગસ તબીબને 2.46 લાખનો મુદ્દામાલ તેની પાસેથી કબજે કર્યો. વડોદરાની આંગણવાડીમાં બાળકો રામ ભરોશે. શહેરના જલારામ નગરની આંગણવાડીમાં કાર્યકર પણ નથી હાજર, જેથી સ્થાનિક લોકો જ આ બાળકોને સાચવે છે. એટલું જ નહીં, બાળકોને જમાડે છે પણ બાજુમાં રહેતી મહિલાઓ. આંગણવાડીમાં દરરોજ 30 જેટલા બાળકો આવે છે, તેમ છતાં તેને સાચવનાર કોઈ નથી, જેના કારણે બાળકોને સાચવવા વાલીઓને બેસી રહેવું પડે છે. સુરતમાં લાંબા સમયથી કાર્ગો ટર્મિનલ વિકાસવાની માંગ કરી રહ્યું હતું. નવસારી અને સુરતના સાંસદે કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ ખુલ્લું મૂક્યું છે. 2800 ચોરસ મીટર વિસ્તારમાં કાર્ગો ટર્મિનલ પ્રોજેક્ટ હાથ ધરાયો, જે પૈકી 1400 ચોરસ મીટર વિસ્તારમાં કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ હાથ ધરાયું છે. આ કાર્ગો ટર્મિનલ હાલમાં ડોમેસ્ટિક કક્ષાનું રહેશે અને ત્યાંથી ડોમેસ્ટિક પાર્સલની અવર જવર રહેશે. રાજકોટના 17મા ઠાકોર સાહેબ માધવતાસિંહ જાડેજાનો ભવ્યાતિભવ્ય રાજતિલક વિધિ સમારોહ સંપન્ન થયો. રાજકોટનું રણજીત પેલેસ અનેક વિશ્વ વિક્રમોનો સાક્ષી બન્યો. 5000 દીવડા પ્રગટાવીને રાજકોટ સ્ટેટનું રાજચિહ્ન બનાવવામાં આવ્યું, જેણે સૌથી મોટી રાજચિહ્નનો રેકોર્ડ સર્જ્યો છે. આ ઉપરાંત રાજતિલક સમારોહમાં દેશના વિવિધ 51 જેટલા પવિત્ર સ્થળેથી લવાયેલા જળનો રાજા પર કરાયો અભિષેક.